नमस्कार दर्शक मित्रों, न्यूज 24 गुजराती मां तमारू स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। बिहार ना खगड़िया मां अगुवानी सुल्तानगंज वच्चे गंगा नदी पर बनेलो पुल रविवारे तूटी पड़ो छे। पुल ना चार पिलर पण नदी मां डूबी गया छे। ब्रिज नो लगभग 192 मीटर भाग नदी मां पड़ी गयो छे। सदनसीबे आ बनाव सांजे थयो होवाथी त्यां कोई मजूर फरज पर नहोतो। जो कि आटलो विशाळ स्लैब तूटी पड़वाने कारणे गंगा नदी मां केटलाय फूट ऊंचा मोजा उछड़ा हता, जेना कारणे नदी मां बोट पर बैठेला लोको डरी गया हता। ब्रिज नो केटलोक भाग गया वर्षे पण तूटी गयो छे। एसपी सिंगला कंपनी बनावी रही छे। आ पुल नो शिलान्यास 2014 मां मुख्यमंत्री नीतीश कुमारे कर्यो हतो। 2015 थी आ पुल नो बांधकाम चाली रह्यु छे। तेनी किंमत 1,710.77 करोड़ रूपया छे। पुल नी लंबाई 3.16 किमी छे। आ निर्माणाधीन पुल नो स्लेब गया वर्षे पण नदी मां पड़ी गयो हतो। 3 पिलर ना 36 स्लेब एटले के लगभग 100 फूट लांबा धराशायी थया हता। रात्रे काम बंद हतु जेथी कोई जानहानि थई नहोती। त्यारे पुल निगम ना MD सहित नी टीम त्यां गई हती अने तपास हाथ धरी हती। जामनगर तालुकाना तमाचण गाममां आजे सवारे 10:00 वाग्याना અરસામાં શ્રમિક પરિવારની 80 વર્ષની બાળકી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઈ છે। ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરાતા જામનગર અને કાલાવડની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું છે। બોરવેલમાં નાખેલા કેમેરોમાં માત્ર બાળકીનો હાથ દેખાયો છે, અન્ય કોઈ મૂવમેન્ટ જોવા મળી નથી, જેથી સમાંતર 20 ફૂટનો ખાડો કરીને બાળકીને બચાવવાના પ્રયત્નો કરાયા, પરંતુ બોરમાં ફસાયેલી બાળકીએ દમ તોડી દીધો હતો। જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના આદિવાસી પરિવારના બાબુભાઈ વાસકેલા કે જે ઓ તમાચણ ગામમાં ગોવિંદભાઈ ટપુભાઈ પ્રજાપતિની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે, જેની 80 વર્ષની પુત્રી રોશની કે જે આજે સવારે 10 વાગ્યાના અરસામાં વાડીમાં આવેલા પાણી માટેના ખુલ્લા બોરમાં અંદર પડીને ફસાઈ ગઈ હતી। જે બનાવની જાણ થતા આદિવાસી શ્રમિક પરિવારે દેકારો મચાવી દીધો હતો। આ અંગે ગામના સરપંચ રામજીભાઈ મકવાણાને જાણ કરતા તેમણે જામનગર અને કાલાવડની ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી બંને ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જામનગરની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સૌ પ્રથમ બોરવેલમાં કેમેરો નાખવામાં આવ્યો હતો, જેમાં બાળકીનો હાથ દેખાયો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમે જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ હાથ ધરી સમાંતર ખાડો કરવાની કામગીરી કરી હતી। પરંતુ બોરમાં ફસાયેલી બાળકી હલનચલન ન કરતી હોય અંતે બાળકીએ દમ તોડી દીધો હતો। પરિણામે અરેરાટી વ્યાપી છે। બોરમાં ફસાયેલો બાળકીનો મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ કર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે, જેમાં વર્દી પહેરીને વિડિયો રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમજ દરેક પોલીસ કર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે। રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે, જેમાં પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રીલ્સ વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે, તથા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચારસંહિતા બહાર પાડવામાં આવી છે। તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહીં। પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચારસંહિતાનું ધ્યાન રાખવું પડશે, તથા અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરાયા છે। રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ માટે પોલિસી જાહેર કરવામાં આવી છે, તેમાં વર્દી પહેરીને રીલ્સ વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ છે। તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં, કારણ કે તાજેતરમાં પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા હતા, તેથી નવી આચારસંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે। આગામી તારીખ 12-14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે, ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચે
વાવાઝોડું ટકરાઈ શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે. 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે. 12, 13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. રેલવે ઓડિશા ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ભુવનેશ્વરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુખ્ય લાઇન પર સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઇલેક્ટ્રિફિકેશનનું કામ હજુ પણ ચાલુ છે. રેલવે ઘાયલો અને મૃતકોના પરિવારજનોના સંપર્કમાં છે. રેલવેએ ભલામણ કરી છે કે આ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા તેની ભલામણ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટના સ્થળે હાજર છે. સેંકડો રેલવે કર્મચારીઓ, બચાવ કર્મચારીઓ, ટેકનિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ રાત કામ કરી રહ્યા છે. અકસ્માત બાદ જે સ્થિતિ સ્થળ પર હતી તે ઝડપથી બદલાઈ રહી છે. ટ્રેક પર વેરવિખેર પડેલી બોગીઓને હવે હટાવીને બાજુ પર લઈ જવામાં આવી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી બંનેના બાકી રહેલા કોચને પણ ટ્રેક પરથી હટાવી દેવામાં આવ્યા છે. કોચમાં ફસાયેલા લોકોને પહેલા જ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હવે ટ્રેકની પુનઃસ્થાપનાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.